હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આજે અમારે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, તો એ બદલ યુટ્યુબ ફેમિલીનો દિલથી ધન્યવાદ. અને આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો અને અમારા ફૂલ વિડીયો જોતા રહેજો. અને આજે મને સાડી પહેરવાનો શોખ થયો તો એટલે મેં સાડી પહેરી લીધી છે. તો સાડી કેવી લાગે છે કોમેન્ટ કરજો. અને આપણે વાડામાં આવી ગયા છીએ, તો અને મમ્મીએ વાલોર ઉતારતા હતા અને વાલોર ઉતારી છે વાડામાંથી. મમ્મી આયા વાલોર ઉતારે છે. પગ થઈ ગયો નક્ષિત? અને રીંગણીમાં મમ્મીએ ખાતર નાખી દીધું છે, વ્હાઈટ કલરનું છે એ ખાતર નાખ્યું. બધે નીંદી નાખ્યું એટલે પછી ખાતર નાખી દીધું, એટલે હવે બહુ રીંગણી મોટી થશે ને ફાલ આવશે ને ભાગશે. રીંગણા જો હજી પરમ દિવસે ઉતાર્યા છે અમે, તો એ મોટા મોટા થઈ ગયા છે. મેથી મમ્મી ક્યાંક વાવી હશે, ખબર નહીં ઉપર વાવી કે અહીંયા નીચે. તમે વાડાનું નિરીક્ષણ કરવા નીકળ્યા હો? પાલક, આ પાલક, પાલક હજી નાની નાની છે. અને અહીંયા મમ્મીએ લીલી ડુંગળી વાવી છે. શિયાળામાં અત્યારે બધું શાકભાજી નાખી દીધું વાડામાં મમ્મીએ બી, એટલે અહીંયા ગીસોળી છે જો. ગવાર કેટલો બધો આવ્યો છે, હરગવા જેવો આવી પડ્યો. તાંદરીઓ તો બધો ઉપાડી લીધો, આવો થઈ ગયો તો પીળો થઈ ગયો તો રીંગણીમાં દવા છાંટી ને એટલે પીળો પડી ગયો તો. લસણ, લીલું લસણ છે આ. તો ગાઈસ, 7:15 થઈ ગયા છે અને અમારે રસોઈ બની ગઈ છે. વેલા વેલા બતાવું તમને, ઊંધિયું બનાવ્યું છે.
બધું નાખીને અત્યારે શિયાળાના શાકભાજી સારા આવે એટલે આપણે ઊંધિયું બનાવ્યું, અને પૂજાએ પાપડ શેકીને રાખી દીધા છે, અને રોટલી, અને જાગુબેનની અત્યારે આવવાના છે, નીકળી ગયા છે, હવે તો પહોંચવા આવ્યા હશે. વિયનને લેસન બાકી હતું થોડુંક, એ કરાવી લીધું છે મેં, અને કપડાં ઘડી કરેલા પડ્યા છે, પણ મૂકવાનો ટાઈમ મળ્યો નથી આજ તો બપોર પછી, એટલે કપડાં પડ્યા છે. અને પ્રકાશ જુઓ ફોન જોવે છે આજ તો ફ્રી થઈ. વ્યુ કોણ આવ્યું હે? વ્યુ જો શરમાય. બીજો આવ્યો જો, મને હતી કરતો હતો. નક્ષિત કોણ આવ્યું? રવિ ભૂ આવ્યું. ભૂવાને કે તો ખરા ઓલો પોપટ લી આવ્યા. પપ્પા લઈ લે તો મોરા નીકળ્યા પોપટી કે બોલો. અને ઠંડી ના જોવાય, બધા તાપ કરે છે, આજ વધારે છે ઠંડી. બોર, જામફળ, મારો ડારિયા પાક ને માંડવી પાક ની, ડારિયા પાક ફેમસ થઈ ગયો મારો. અને હાની મકાન જોવાય ગયા લે. તો ગાઈસ જમીને ફ્રી થઈ ગયા બધા, અને અમે જમવા બેઠા ત્યાં ઉષા દીદી નો ફોન આવ્યો, એને અમે જમવા બેઠા ત્યાં ઉષા દીદી નો ફોન આવ્યો, એને ટોસ્ટર સેન્ડવિચ બનાવી હતી એટલે જાગુબેન ને ત્યાં જમવાનું હતું. તો જાગુબેન ને રવિભાઈ ગયા હતા ત્યાં જમવા, અને અત્યારે જમીને ફ્રી થયા ને બધા શેરડી ખાઈ હે. શેરડી ખાઈ હે હું પૂરું થઈ ગયું. બધા જમીન પછી તાપે હે, અને શેરડી ખાઈ રહે. રિયાન ને નક્ષ ભાઈ સાયકલ ચલાવે છે. શું મારા દાંત નબળા હે એટલે તો શેરડી નથી ખાતા. કેટલા દીથી પડી હે કા પૂજા? મારા પૂજા ના બેના દાંત નબળા હે. મને એમ જ, હું ખાવું જ નહીં શેરડી, મને દાંત દુખવા માંડે ફોલું ને. તો બધા શેરડી ખાય છે અને તાપે છે, અને બધું કામ ફિનિશ થઈ ગયું છે હવે, અને આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે એક નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.